આણંદ નગરપાલિકા દ્વારા આજે 85 લાખની પુરાંત દર્શાવતું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું અને પાલિકાના ભાજપી સત્તાધીશો દ્વારા 1 અબજથી વધુના બજેટ પર કોઈ ચર્ચા કર્યા વિના માત્ર 5 મિનિટમાં બજેટ સહિત એજન્ડાના તમામ કામો મંજૂર કરી દઈ, તેમજ બજેટમાં સામાન્ય અને ચોક્કસ સમાજના વિસ્તારો પ્રત્યે ઓરમાયું વર્તન દાખવીને વિકાસના કોઈ કામ લેવામાં નહીં આવતા વિપક્ષ કોંગ્રેસ દ્વારા બજેટની હોળી કરી પાલિકાના સત્તાધીશો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સામાન્ય સભામાં કામ નંબર 2માં નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવા માટે KC એનિમલ પ્રોટેક્શન ઓર્ગેનાઇઝેશન ગામડીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, જેમાં એક ઢોર પકડવાના 2425 પાલિકા ચૂકવશે. તેની સામે માત્ર ઢોર માલિક પાસેથી 1000નો દંડ વસૂલવાનું નક્કી કર્યો હતો, જેને લઈને વિરોધ પક્ષના નેતાઓએ હોબાળો મચાવીને પ્રજાના પૈસાનો ધુમાડો ન કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત એજન્ડાના કામ નંબર 8માં નિવૃત્ત થયેલા રશ્મિકાંત પટેલને પ્રમુખે 2023ના સપ્ટેમ્બર સુધીની મુદ્દત વધારીને ગેરકાયદે નિમણૂક આપી છે, જેની સામે વિરોધ પક્ષના કાઉન્સિલરો સહિત અન્ય કાઉન્સિલરોએ પણ ભારે વિરોધ ઉઠાવ્યો હતો. આમ આજની બજેટ બેઠકમાં પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા પાલિકાના આવકના સ્ત્રોત સામે ખર્ચની વિગતો રજૂ કરવામાં આવી છે, જેમાં શિક્ષણ, આરોગ્ય અને મેલેરિયા તથા શહેરના વિકાસના કામોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આજે અમે એજન્ડાની તથા બજેટની હોળી કરી છે. આણંદ નગરપાલિકાની આજે જનરલ સભાની અંદર હું તમને કહેવા માંગુ છું કે છેલ્લા 1 વર્ષની અંદર આણંદ નગરપાલિકાની નવી બોડીએ કોઈ પણ પ્રકારનું નક્કર કામગીરી આણંદ શહેર માટે કરી નથી. આણંદ શહેરના ઘણા બધા પ્રશ્નો છે જેને આ હલ કરી શક્યા નથી. માટે આજે અમે સૌ કોંગ્રેસ કાઉન્સિલરોએ બજેટની તથા એજન્ડાઓની હોળી કરી ને આજે બોર્ડ મૂકવામાં આવેલું ને આજે બોર્ડની અંદર એક પણ જનતાના કામ કર્યાના લીધા નથી. ને ખોટા ખોટા ઠરાવો કરેલા છે કે જે 2 નંબરનો મુદ્દો છે કે ધોરણનો છે કે પકડવાનો કે ખોટા ફાયફા કરે છે પૈસા પ્રજાના નથી. ખોટા ઠરાવો કરી ને ભ્રષ્ટાચાર કરાવવા માટે ખોટા ઠરાવો કરે છે. એમાં પ્રજા માટે બહુ જ ચાર્જ જે મૂક્યો છે ખરેખર ગેરવ્યાજબી છે. એટલો ચાર્જ મૂકવાનો ના હોય, જે ઢોર જેનું હોય એની જોડથી ચાર્જ વસૂલ કરવાનો હોય. જે છેલ્લા વર્ષથી જે ઢોરની અંદર જે ગુજરી ગયેલા 3 વ્યક્તિને ખરેખર એમને વળતર આપવું જોઈએ. જે ઈજા થઈ હોય એમને 1 લાખ રૂપિયા આપવા પડે અને 5 લાખ રૂપિયા જે ખરેખર ગુજરી ગયા એમને આપવા પડે. બીજા નંબરમાં 8 નંબરનો મુદ્દો છે જે એમનો જે એમને લાયા છે અધિકારીઓ અમે વિરોધ નહીં કરતા. ખરેખર એ મુદ્દો મુખ્યમંત્રી દ્વારા પહેલા પરમિશન લેવી પડે પછી બોર્ડમાં આવે. આજે શું કાર્યક્રમ આપ્યો છે? આજે કાર્યક્રમ અમે પૂરેપૂરો વિરોધ કર્યો છે. હોળી કરી અમે એજન્ડાની કે કોઈ સત્તાકાર્યના કામો મૂકેલા નહીં. રોડ, રસ્તા, ગટર, આણંદના જે પ્રશ્નો છે એમાં ખોટા ખોટા લાવે છે એજન્ડા, પણ એની કોઈ કામગીરી થતી નથી નગરપાલિકા દ્વારા. નમસ્કાર. આજ રોજ નગરપાલિકામાં સામાન્ય સભાનું સભાખંડમાં આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે 66 કામો લીધા છે અને 2 વધારાના કામો લીધા છે. એ કામો જેમ કે રોડ, રસ્તા, ગટર લાઈનો અને પાણીની ટાંકીનું નગરજનોને જે પ્રોબ્લેમ ના થાય એટલા માટે અનેક એવા કામો લીધા છે જે ઉનાળામાં પણ પાણી મળી રહે. અને જે અત્યારે પ્રોબ્લેમ થયો હતો કે ત્યાં આગળ એ બોલ્ટ થોડોક પ્રોબ્લેમમાં છે, તે કામ અમે વેરા છતું જોઈને 15 વર્ષથી એ પ્રોબ્લેમ હતો તો હવે અમે એને જોઈ મીટિંગ કરી અને પૂર્ણ કરીશું. હોબાળો કરવા માટે એટલા માટે કે એ લોકોને ખબર નથી કે પ્રોબ્લેમ શું હતું. 15 વર્ષથી એ પ્રોબ્લેમ હતો તો હવે મારી ધ્યાનમાં આવ્યો છે તો એ પ્રોબ્લેમ વેરા મીટિંગ કરીને અમે વહેલા સોલ્વ એ પ્રોબ્લેમ સોલ્વ કરીશું. અમે કેટલા સમયમાં થઈ જશે એવું તો હવે અમે ના કહી શકીએ, પણ એટલું તો કહું કે વહેલું ને વહેલું પતે તેવી મારી અપીલ છે. મુજે લગતા હૈ યે સ્કૂલ અચ્છા રહેગા. અચ્છા, યે પાવર્ડ બાય લીડ મતલબ સ્કૂલ જીડે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ એજ્યુકેશન. ગુડ મોર્નિંગ, પ્લીઝ કમ વિથ મી. ટીચર્સ હમે મોડર્ન ટેકનોલોજી સે સિખાતે હૈ, એક્ટિવિટી સે લર્નિંગ હોતી હૈ ઈઝી એન્ડ સિમ્પલ, ઓર હમ રેડી ફોર લાઈફ. લીડ એક એસા સિસ્ટમ જો બનાએ આપકે સ્કૂલ કો ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ કા. ચુનિયે વહી સ્કૂલ જો હો પાવર્ડ બાય લીડ.